સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈ ચિસોતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન વિડીયો નંબર 3 આજે આપણે ત્રીજો વિડીયો જે છે જોવાનો છે, તેમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો કે ભાઈ યુનિટ નંબર 39 સવાલ નંબર 31, રાહદારીઓ રોડ ક્રોસ કરવા માટે શેનો ઉપયોગ કરે છે? રાહદારીઓ રોડ ક્રોસ કરવા માટે શેનો ઉપયોગ કરે છે? એમનો જવાબ છે ઝીબ્રા ક્રોસિંગ. 32મું છે, ઝીણાભાઈ રતનજી દેસાઈનું ઉપનામ શું? ઝીણાભાઈ રતનજી દેસાઈનું ઉપનામ શું? તેમનો જવાબ છે સ્નેહરશ્મી. 33મું છે, અદાલતમાં ન્યાય આપનાર મુખ્ય અધિકારી કોણ હોય છે? અદાલતમાં ન્યાય આપનાર મુખ્ય અધિકારી કોણ હોય છે? તેમનો જવાબ છે ન્યાયાધીશ. 34મું છે, રવિશંકર મહારાજના પિતાનું નામ શું હતું? રવિશંકર મહારાજના પિતાનું નામ શું હતું? તેમનો જવાબ છે શિવરામ. 35મું છે, કસ્તુરબાનો જન્મ ક્યાં થયો હતો? કસ્તુરબાનો જન્મ ક્યાં થયો હતો? તેમનો જવાબ છે પોરબંદરમાં. રાષ્ટ્રમુદ્રામાં નીચે શું લખેલું છે? રાષ્ટ્રમુદ્રામાં નીચે શું લખેલું છે? તેમનો જવાબ છે સત્યમેવ જયતે. ત્યાર પછી 37મું છે, સબરી કોની ભક્ત હતી? સબરી કોની ભક્ત હતી? તેમનો જવાબ છે શ્રીરામની. ગણેશજીના ભાઈનું નામ શું હતું? ગણેશજીના ભાઈનું નામ શું હતું? તેમનો જવાબ છે કાર્તિકેય. 39મું છે, ગાંધીજીના સૌથી મોટા પુત્રનું નામ શું હતું? ગાંધીજીના સૌથી મોટા પુત્રનું નામ શું હતું? તેમનો જવાબ છે હરિલાલ. 40મું છે, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તેમનો જવાબ છે સિદ્ધાર્થ. ત્યાર પછી આપણે જોઈએ 41મું, રસ્તાની બાજુઓ પર ચાલવા માટે શું હોય છે? રસ્તાની બાજુઓ પર ચાલવા માટે શું હોય છે? તેમનો જવાબ છે ફૂટપાથ. 42મું છે, ખેતરમાં ઉગી નીકળતા નકામા ઘાસને શું કહે છે? ખેતરમાં ઉગી નીકળતા નકામા ઘાસને શું કહે છે? તેમનો જવાબ છે નિંદણ. 43મું છે, સિદ્ધરાજ જયસિંહ ક્યાંનો રાજા હતો? સિદ્ધરાજ જયસિંહ ક્યાંનો રાજા હતો? તેમનો જવાબ છે પાટણ. 44મું છે, ઘોઘા બંદર ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલું છે? ઘોઘા બંદર ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલું છે? તેમનો જવાબ છે ભાવનગર જિલ્લામાં. ગણેશજીના પિતાનું નામ શું હતું? ગણેશજીના પિતાનું નામ શું હતું? તેમનો જવાબ છે શંકર, આપણે જે શંકર ભગવાન શિવજી કહીએ છીએ તે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી આ વિડીયો છે એ રાખીએ છીએ. તમારે આ વિડીયો જોતો જવાનો છે અને પછી તમારે તમારા પુસ્તક સામાન્ય જ્ઞાનની અંદર તમારે વ્યવસ્થિત જે સી લખવાનું છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, મોઢે લખવાનો પ્રયત્ન કરજો કે જેથી કરીને તમને પરીક્ષામાં ખાલી રિવિઝન જ કરવાનું રહે, ખાલી એક જ નજર ફેરવવાની રહે. આપણે આ વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.